ધાનેરા તાલુકાની રૂણી પ્રાથમિક શાળાના બી બાળ વૈજ્ઞાનિકોની કૃતિને રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન મેળામાં સ્થાન મળતા રૂણી પ્રાથમિક શાળાનું નામ રાજ્ય કક્ષાએ ઝળક્યું છે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આયોજિત 52મા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં બનાસકાંઠા જિલ્લામાંથી ધાનેરા તાલુકાની રૂણી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો પ્રથમ નંબરે આવ્યા છે. રૂણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી શિવાની તેમજ અદિતિએ ગણિત વિષયના શિક્ષિકા બહેન દીપિકા બહેન જુડાણના માર્ગદર્શન હેઠળ ગણિત વિષય પર બનાવેલ ભૌતિક આકારની સમજણ આપતું મોડેલ તૈયાર કર્યું હતું, જે મોડેલે બનાસકાંઠા જિલ્લા લેવલે યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પહેલો નંબર પ્રાપ્ત કરતા આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર ગણિત વિજ્ઞાન મેળામાં બનાસકાંઠા જિલ્લામાંથી રૂણી પ્રાથમિક શાળાની બાળકીઓએ તૈયાર કરેલું મોડેલ રજૂ કરવામાં આવશે. જો કે ગણિત વિષયને અઘરો વિષય માનવામાં આવે છે, અભ્યાસક્રમ દરમિયાન બાળકો સરળતાપૂર્વક આકારોને સમજી શકે તે માટેનું મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં ચોરસ, પંચકોણ, સપ્તકોણ સહિતના ખૂણાઓ શોધવા માટે મોડેલ ઉપયોગી નીવડે તેમ છે. રૂણી પ્રાથમિક શાળાની નાનકડી બાળ વૈજ્ઞાનિકો તૈયાર કરેલા મોડેલ વિશે સમજૂતી આપી હતી. Myself, I am Shivani Chaudhary and meet my company Aditi Patel. Today we are going to celebrate the state level science fair. We are representing from Runi Primary School, Tehsil Dhanera, District Banaskantha. We are very excited to introduce this model of math. હવે આપણે આ મોડેલની પ્રસ્તાવના શું છે તે સમજીએ અને જાણીએ. સામાન્ય રીતે ગણિત વિષયમાં ભૂમિતિ એ ખૂબ જ અઘરો વિષય રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને બાળકો ભૂમિતિના પાયાના ખ્યાલો સાવ સરળ ભાષામાં અને એક રમતના માધ્યમથી શીખે તે માટે અમે એક મેજિક મોડેલ બનાવ્યું છે, જેમાં બાળકો ગમત સાથે જ્ઞાન મેળવી શકે છે અને ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે પણ જાણી શકે છે. આજે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં વિભાગ 5માં અમારી કૃતિ ગાણિતિક નમૂના આવશ્યક છે, જેમાં અમે ભૌમિતિક આકારો જેવા કે ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ જેવા વિવિધ આકારોની સરળ સમજ અને તેમના માપના ખૂણાનો સરવાળો આપણે આ મોડેલની મદદથી જાણી શકીએ છીએ અને માપી શકીએ છીએ. આ કૃતિ તૈયાર કરવા માટેનું હેતુ આ છે કે ગણિત વિષયમાં આવતા ભૌમિતિના ભૌમિતિક આકારોની સરળ સમજ તથા તેમના ખૂણામાં સરળતાથી સમજાઈ શકાય અને જાણી શકાય. વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ આના પર જ આધારિત રહ્યો છે કે આ ગાણિતિક મોડેલની મદદથી ભૂમિતિના ભૌમિતિક આકારોની સરળ સમજ તથા તેમના ખૂણામાં બાળકો સાવ સરળ ભાષામાં સમજી શકે તથા જાણી શકે. હવે આ મોડેલમાં કઈ કઈ સાધન સામગ્રી વપરાય છે તે આપણે જોઈએ. કાર્ડશીટ, પુષ્પી, કોણ માપક અને રબર. હવે આ નમૂનાની રચના કેવી રીતે થઈ છે તે આપણે જાણીએ. સૌ પ્રથમ એક કાર્ડશીટ લઈ તેના પર યોગ્ય માપનું વર્તુળ દોરો અને કાપો અને નમૂનામાં દર્શાવ્યા મુજબ આ રીતે ષટ્કોણ માપકને ગોઠવો. સામાન્ય રીતે ગણિત વિષય ખૂબ જ અઘરો વિષય રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે બાળકો સરળ ભાષામાં સમજી શકે અને જાણી શકે તે માટે અમે ગાણિતિક મોડેલ બનાવ્યું છે. હું ધોરણ 8માં ભણું છું. અમે મોબાઈલના માધ્યમથી આ મોડેલ બનાવ્યું છે. આ મોડેલ બનાવવાનો હેતુ આ છે કે ગણિત વિષયમાં આવતા ભૂમિતિના ભૌમિતિક આકારોની સરળ સમજ તથા તેમના ખૂણામાં સરળતાથી સમજાઈ શકાય અને જાણી શકાય. ચલો, અમે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં અમે ભાગ લીધેલો છે. જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં અમારો પ્રથમ નંબર આવેલ છે. તેથી અમે રાજ્ય કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લીધેલ છે. ધાનેરા તાલુકાની રૂણી પ્રાથમિક શાળા બાળકોને શિક્ષણ સિવાય બાહ્ય જ્ઞાન આપવામાં નંબર 1 છે. પ્રકૃતિ પ્રેમી રૂણી પ્રાથમિક શાળાનું નામ હવે જિલ્લા કક્ષાએ પહોંચ્યું છે. શાળાની બાળકીઓને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે. કોરોના વાયરસના કપરા સમય દરમિયાન શાળાઓ બંધ છે, જોકે ઓનલાઈન શિક્ષણ દ્વારા રૂણી પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકો સાથે જોડાયેલા છે, જેનાથી ઓનલાઈન યોજાયેલા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના બાળકોનું મોડેલ સૌને પસંદ આવ્યું છે. ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2021 અંતર્ગત અમારી શાળાની જે આ ગણિતનું મોડેલ છે એ રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે. અત્યારના સમયમાં 1.5 વર્ષથી લગભગ સમયગાળા દરમિયાન શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ છે, ત્યારે અમારા જે શૈક્ષણિક સ્ટાફે બાળકોને ઓનલાઈનના માધ્યમથી સતત મહેનત કરીને આ કૃતિ તૈયાર કરાવેલ છે. અમારી આ કૃતિ ચાલુ વર્ષે વિજ્ઞાન મેળામાં
તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઓનલાઈન સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેમાં પસંદગી પામેલ છે અને અત્યારે અમારી આ કૃતિ રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેવા માટે પહોંચી છે. તો અમારી શાળાના શિક્ષિકાબેન જુગલ દીપિકાબેન એના માર્ગદર્શન હેઠળ જે આ બે બાળ બાળ વૈજ્ઞાનિકો છે એમણે આ કૃતિનું મોડલ તૈયાર કર્યું છે અને સરળ અને સાદી ભાષામાં કહીએ તો બાળકોને ભૂમિતિના જે ખ્યાલો છે એ સરળતાથી સમજી શકે એના માટેનું આ મોડલ છે. અને અમારી ઈચ્છા પણ એવી છે કે અમે આ કૃતિ અમારું મોડલ રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે જાય અને અમારી શાળા પ્રગતિ કરે, સાથે સાથે બે બાળ વૈજ્ઞાનિકો છે એ પણ પ્રગતિ કરે એવી અમારી ઈચ્છા છે. અને આ અમારી કૃતિ રાજ્ય કક્ષાએ પહોંચી છે એટલા માટે અમારા શાળા પરિવાર અને અમારો SMC ગણ બધા આનંદની લાગણી અનુભવે છે. ધાનેરા તાલુકાની રોણી પ્રાથમિક શાળાની જેમ બાળકોને શિક્ષણની સાથે અન્ય શિક્ષણરૂપી જ્ઞાન આપવાથી ગામડાના રહેલા બાળકો પોતાનું હુન્નર બતાવી શકે છે.